नमस्कार, आप जो रहा छो मंतव्य न्यूज और हूँ तुम्हारी साथ स्मिता। समाचार में आगळ वात करिए तो सूरत में 17 करोड़ नी छेतरपिंडी नो मामलो सामे आव्यो छे। महत्वना समाचार छे, करोड़ों नी छेतरपिंडी केस में वधु एक आरोपी नी धरपकड़ करवामां आवी छे। केस में 22 आरोपी बैंक खाता में 17 करोड़ नी लोन लीधी थी, जेमा लोन लेवा बोगस डॉक्यूमेंट रजू करवामां आव्या हता। आ बोगस बैंक स्टेटमेंट अने बोगस धंधानी पेढ़ी बनावी हती, जेमा जरीना मालनो बीजी पेढ़ीनो खोटो स्टॉक बतावामां आव्यो हतो। इकोसेलमां गुनो नोंधाता अगाउ 17 जेटला आरोपीओनी धरपकड़ करवामां आवी छे। 2 वर्षनी फरार आरोपी अरविंद वसोयानी अमदावादथी धरपकड़ करवामां आवी छे। बैंक मैनेजर वेल्युअर अने लोन कंसल्टंट साथे मळी, जेमां सूरतमां 17 करोड़नी छेतरपिंडीनो मामलो सामे आव्यो छे। करोड़ोनी छेतरपिंडी केसमां वधु एक आरोपीनी धरपकड़ करवामां आवी छे। 17 फाइलोनी लोन लेवानी पण अरजी कराई हती। केस में 22 आरोपी बैंक में 17 करोड़ लोन लीधी थी, जेमा लोन लेवा बोगस डॉक्यूमेंट रजू करवामां आव्या हता। बोगस बैंक स्टेटमेंट अने बोगस धंधा थी पेढ़ी बनावी हती, जरीना मालनो बीजी पेढ़ीनो खोटो स्टॉक बतावीने लोन लेवामां आवी हती। इकोसेल में गुनो नोंधाता अगाउ पण 17 आरोपीनी धरपकड़ करवामां आवी हती। 2 वर्षथी फरार आरोपी अरविंद वसोयानी अमदावादथी धरपकड़ करवामां आवी छे। વધુ વિગતો માટે ફોન લાઇન પર અમિત રૂપાપર આપણી સાથે જોડાઈ ગયા છે। જી, સુરતમાં 17 કરોડની છેતરપિંડીનો જે મામલો છે એમાં શું છે વધુ વિગતો? જી ચોક્કસથી વાત કરવામાં આવે। આજે સમગ્ર ઘટના છે તે રિંગરોડની તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકની છે, કે ત્યાં બેંકના મેનેજર અને તેમજ અન્ય કર્મચારી વેલ્યુઅર અને લોન કન્સલ્ટન્ટ આમ કુલ 22 જેટલા લોકોએ સાથે મળીને બેંક સાથે 17 કરોડની છેતરપિંડી આચરી હતી। બેંક મેનેજર વેલ્યુઅર સહિત અત્યાર સુધીમાં કુલ 17 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે 2 વર્ષથી જે આરોપી ફરાર હતો અરવિંદ વસોયા, તેની પણ અમદાવાદથી ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત કહી શકાય કે આ મળતિયાઓએ બેંક મેનેજર સહિત આ જે તમામ લોકોએ એકાકી ગેંગ બનાવી હતી, તેમજ જે જગ્યાઓની ફાઇલ બેંકમાં મૂકી હતી તેનું ઓવર વેલ્યુએશન દર્શાવ્યું હતું। બોગસ પેઢીઓ પણ ઊભી કરવામાં આવી હતી, જે જગ્યા પર કોઈ પણ પેઢી ન હોય તે જગ્યા પર ખોટી પેઢી બનાવી હતી, ખોટો માલનો સ્ટોક દર્શાવ્યો હતો, અને તેમજ બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરીને 17 જેટલી ફાઇલોને લોગિન કરાવવામાં આવ્યું હતું, અને બેંક સાથે 16.16 કરોડની છેતરપિંડી થઈ હતી। આ મામલે ઇકોસેલમાં ફરિયાદ દાખલ થઈ હતી અને અત્યાર સુધીમાં કુલ 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને તેમાં પણ જે 2 વર્ષથી ફરાર આરોપી હતો અરવિંદ વસોયા તેની અમદાવાદથી ધરપકડ થઈ છે, અને આ કેસમાં કુલ 22 આરોપીની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। જી સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર। તો સુરતમાં 17 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જેમાં 2 વર્ષથી ફરાર આરોપી અરવિંદ વસોયાની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે। કેસમાં 22 આરોપીઓ બેંકમાંથી 17 કરોડની લોન લીધી હતી,